નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સમીર. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. સીએમ રૂપાણીએ વડોદરાની સ્થિતિનો ત્યાગ મેળવ્યો. બેઠક બાદ મેયરે કહ્યું, શહેરની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, લોકો નિયમોનું પાલન કરે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, પણ ગુજરાતમાં ટાપુ શિયાળ બેટમાં હજુ સુધી નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ. રાજ્યના ગામડામાં તીવ્ર ગતિએ આગળ વધતું કોરોનાનું સંક્રમણ, શહેરો કરતા ડબલ કેસો નોંધાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ગંભીર. ધોરણ 1 થી 9 ની માસ પ્રમોશન અને ધોરણ 10 તથા 12 ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલી મંડળનો મુખ્યમંત્રીને પત્ર. આ લાઈન સારવાર માટેની નહીં, પણ સિવિલમાં મૃતદેહ લેવા માટેની છે. સ્વજન પૂછવા જાય છે તો કહે છે સ્મશાનમાં વેઇટિંગ છે, રાહ જોવી પડશે. સમાચારની શરૂઆતથી વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં 2500 RT-PCR ના રિપોર્ટ પેન્ડિંગ બતાવી રહ્યા છે. દર્દીઓએ RT-PCR ટેસ્ટ કરાવ્યાના બે બે દિવસ બાદ પણ 2500 કેસનો રિપોર્ટ બાકી. સિવિલમાં રિપોર્ટ માટેના જે મશીન છે તેની પણ તંગી છે. 2500 કેસ સિવિલના ડોક્ટરના જણાવ્યા અનુસાર અને સિવિલ સૂત્રોના જણાવ્યા અનુસાર 4000 જેટલા કેસ, એટલે કે જે ડોક્ટર જે કહે છે 2500 ને, જ્યારે સિવિલના જે સૂત્રો કહે છે તે 4000 જેટલા RT-PCR ના ટેસ્ટ પેન્ડિંગ પડ્યા છે. સરકાર એક બાજુ RT-PCR કરવા પર ભાર મૂકી રહી છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીના ભેગા થઈને સિવિલ જે હોસ્પિટલ છે ત્યાં 2500 જેટલા RT-PCR કેસ પેન્ડિંગ પડ્યા છે, જેને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક બે બે દિવસ બાદ પણ આ રિપોર્ટ ના મળતા હાલ લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ પંચમહાલની. પંચમહાલના ગોગંબાના પરોલી ગામે 50 ફૂટ ઊંચા લીમડાના વૃક્ષ ઉપર એક યુવક ચડી જતા દોડધામ મચી ગઈ હતી. મધરાત્રે 3 કલાક સુધી આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. રાત્રિના સમયે જેકણપુર ગામનો યુવક કોઈ અગમ્ય કારણોસર આ ઝાડ ઉપર ચડી ગયો હતો અને રાજગઢ પોલીસ અને સ્થાનિક યુવકોએ 3 કલાકની ભારે જહેમત બાદ આ યુવકને રેસ્ક્યુ કરી હેમખેમ નીચે ઉતાર્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરના બનાવ સામે આવ્યો છે. હિંમતનગરમાં દીકરીના જન્મથી સાસરિયા નારાજ બન્યા છે. હા, દીકરીના જન્મથી સાસરિયા નારાજ બન્યા છે. પુત્રીના જન્મને પગલે 5 લાખના દહેજની માંગણી કરવામાં આવી છે. દીકરીના જન્મના પગલે સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાયો. દીકરી દીકરો એક સમાન સૂત્ર આજે પણ નથી બન્યું સર્વગ્રાહી. હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સાસુ સસરાને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરીથી જણાવી દઈએ, દીકરીના જન્મ પર પરિવારજનો દ્વારા 5 લાખ રૂપિયા દહેજની માંગણી કરવામાં આવી. ખરેખર આ કળિયુગનો સમય કહી શકાય, કારણ કે જે દીકરીનો જન્મ થયો એના માટે પરિણીતાને હેરાન કરવામાં આવી. પરિવાર દ્વારા સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી. જે દીકરી દીકરો એક સમાનનું જે સૂત્ર છે અહીંયા આજે પણ સાર્થક નથી બન્યું, ત્યારે આજે આ જે ઘટના છે ઘટનાને લઈને કહી શકાય કે સાસુ સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસાના બિલડી ટોલ ટેક્સ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર પાછળ બેઠેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ બિલડી પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાનું
ખેડ બ્રહ્મા અંબાજી મંદિર કોરોના મહામારીને લઈને આવતીકાલથી રહેશે બંધ. 30 એપ્રિલ સુધી મંદિર પ્રશાસન દ્વારા મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈત્ર નવરાત્રિએ માતાજીનું ઘટ સ્થાપન કર્યું અને આજે ભક્તો 7 સુધી દર્શન કરી શકશે, ત્યારે આવતીકાલથી ભક્તો સોશિયલ મીડિયા પર માતાજીના દર્શન કરી શકશે. એટલે કે આવતીકાલથી જે અંબા ખેડબ્રહ્માનું જે મંદિર છે અંબાજી માતાનું તે બંધ રહેશે. કોરોના મહામારીને લઈને ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. મંદિરના દ્વાર બંધ રહેશે, પરંતુ પૂજા આરતી અને વિધિ બંધબારણે કરવામાં આવશે. ભક્તો માટે મંદિરના દ્વાર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. શાકભાજીના ફેરિયા વગર માસ્કે શાકભાજી વેચતા હોવાનો વિડીયો એક વાયરલ થયો છે. રેલવે જંકશન રોડ પર શાકભાજીના ફેરિયા માસ્ક વગર જોવા મળ્યા હતા. આજે ફેરિયાઓ કોરોના સુપર સ્પ્રેડર બની ફેલાવી શકે છે સંક્રમણ. રસ્તાની સાઈડમાં પાથરણા પાથરી વેચે છે શાકભાજી. સરકાર દ્વારા SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનેટાઇઝરની અપીલ કરવામાં આવી છે, પણ તંત્ર આવા લોકોને નિયમોનું પાલન કરવામાં વામણું સાબિત થયું તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કારણ કે આ જે શાકભાજીવાળા લોકો છે તે સુપર સ્પ્રેડરના નિયમો નહીં પાળે તો હજુ પણ સંક્રમણ વધી શકે તેમ છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટ જિલ્લામાં 27 તલાટી મંત્રીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ. 10 દિવસમાં 27 તલાટી મંત્રી થયા કોરોના કારણે સંક્રમિત. પંચાયત વિભાગ હેઠળ દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી કરતા તલાટીઓ પણ હાલ કોરોનાના કારણે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે કોરોનાના મહામારીમાં ખડે પગે કામગીરી કરતા તલાટી મંત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવતા હાહાકાર મચ્યો છે. વાત કરીએ વડોદરાની. વડોદરાના શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વડોદરામાં કફોડી બનતી જઈ રહી છે. ત્યારે કોરોનાની સ્થિતિના સાક્ષી સ્મશાન ગૃહો બન્યા છે. ચિતાઓ ખૂટી પડતા પાલિકાએ તાત્કાલિક નવા સ્મશાનો ઊભા કરવાની ફરજ પડી છે. શહેરના કલાલી વિસ્તારમાં 9 સ્મશાન તૈયાર કરાઈ રહ્યું છે. નવા સ્મશાનમાં 8 જેટલી ચિતાઓની વ્યવસ્થા ઊભી કરાઈ. શહેરના અન્ય સ્મશાનો પણ ચિતાઓની સંખ્યામાં વધારો કરાયો. તો આજના ઇવનિંગ બુલેટિન ફરીથી મળીશું નવા બુલેટિન સાથે. ત્યાં સુધી મને એટલે કે સમીરને આપશો રજા. ત્યાં સુધી જોતા રહો અરવલ્લી સમાચાર. તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.